જો મહેનત વગર જે હરામનો આપણને મળે છે એ જાય
એટલે કે જાજો સમય આપણી પાસે રહેતું પણ નથી એટલે જે કાંઈ પ્રાપ્ત કરવું હોય તો એના માટે મહેનત એટલે કે પરિશ્રમ તો કરવો જ પડે છે તો એવું બધું કરતા નહીં અને વાંચવા લાગજો અને પછી હરામનો પગર આ મહેનત વગરનો જે પૈસો છે એ પણ આપણે ક્યારેય લેવો જોઈએ નહીં કેમ કે એમાં એનું મૂલ્ય પણ આપણી પાસે નથી આપણને કોઈ વસ્તુ છે ઈ એમના ફોકટમાં જ મળી જાય તો એની કિંમત આપણે ક્યારે કરતા નથી કેમ કે ઈ તો આપણને એમનેમ જ મળી ગઈ છે તો એની કદર પણ કોઈ પ્રકારની રહે નહીં એટલે આપણને હરામનો પૈસો છે એ ખપતો નથી તો એનો શું મતલબ થાય છે મહેનત વગરના પૈસા ના કહેવાય પછી આપણે બને એમ જોઈએ બીજું એક લઈએ ઉદાહરણ ચાલો ખૂણામાં આપણે કોઈ વસ્તુ નાખી દઈ છે તો શું થાય હા કે બેદરકારીથી બાજુમાં મૂકવું કે એ વસ્તુની આપણને કદર નથી કે એની આ છે હરામનું મળ્યું છે આપણને તો એની આપણે કઈ કિંમત નહીં કરીએ તો એને આપણે ગમે ત્યાં કોઈ વસ્તુ છે એ મૂકી દઈશું કે ફેંકી પણ દઈશું હવે જુઓ બાળ મિત્રો સરસ મજાનો છે તમને લગતો રૂઢિપ્રયોગ કે ગળે પડવું એટલે કે માથે નાખવું હવે તમે ઘણું બધું કામ છે એ તમે જાતે કરતા નથી અહીંયા આપણે એક વાત એ લઈએ કે ગળે પડવું એટલે કે માથે નાખવું તો છે ચોરી ચોરી કરીને ચોર છે એ બીજાના માથે છે કે ગળે પડે છે તો હવે એવી જ રીતે આપણે જોઈએ કે માથે નાખવું તમે બધા જ તમારું જ આપણે એક્ઝામ્પલ લઈએ અત્યાર સુધી તમે શાળાએ આવતા હતા અને શાળામાં આવીને અભ્યાસ કરતા હતા જેવી રીતે તમને અમે લોકો સૂચન આપીએ બધા શિક્ષકો છે તમને સમજાવે એ રીતે તમે કરતા હતા પણ ત્યારે તમે કેવું કરતા હતા ઘણીક વાર કરો ઘણીક વાર થોડીક વારમાં ધ્યાન તમારું ભટકી જાય પોતે અને એ વસ્તુ છે બે ત્રણ વાર કરાવીએ ત્યારે તમે સમજતા હતા પણ હવે શું થઈ ગયું કે આ હવે તમારી માથે પડી ગયું છે કહીએ ને માથે નાખી દીધું છે અમે કે તમારે બધું જાતે કરવાનું છે અમે કરાવીએ છીએ પણ તમારે અત્યારે શું ઘરે વ્યવસ્થિત રીતે જાતે કરવાનું છે તો હવે મમ્મી પપ્પા એમ કે છે કે ચાલ મેડમ છે એ કરાવે છે તું કરી લે અમે કઈ કરાવશું નહીં કે અમને ખબર પડતી નથી તો તમે એક વાર જોશો બે વાર જોશો અને સમજશો પછી તમે જાતે શીખી જશો અને એમ કહેશો ના ના આ તો બધું જ આવડી ગયું એકદમ સરળ છે ક્યારે કે તમને ખબર પડી ગઈ કે હવે મમ્મી છે કે પપ્પા છે હેલ્પ નહીં કરે મને આમ નહીં સમજાય મારે જાતે મેડમ જેવી રીતે સમજાવે છે એ ધ્યાનથી સાંભળીને સમજીને કરવાનું છે તો તમારી ઉપર તમારી માથે નાખી દીધું તો તમે વર્ક છે બધી જ વસ્તુનું કોઈ પણ હોય પ્રશ્ન જવાબ હોય સમજવાનું હોય ટેસ્ટ હોય કે કઈ જ હોય તો તમે જાતે કેટલું સરસ કરો છો ને અને બધાએ ખૂબ સરસ કરેલું પણ છે તો ક્યારે શું એક વસ્તુ છે એ તમારી ઉપર આવી ગઈ કે તમારે હવે ખબર જ છે કે મારે હવે બીજો કોઈ જ રસ્તો નથી આ ગમે એમ થઈ જાય આ કામ છે એ મારી જાતે જ કરવાનું છે એટલે તમે શું કરશો એને તમારી બેસ્ટ આપશો તમારી બેસ્ટ ટ્રાય કરશો કે હું કઈ રીતે આ વસ્તુ છે એ સારી રીતે કરી શકીશ એટલે તમે એ સારું જ કરશો અને કરો પણ છો હવે જો સ્વપ્ન ઘડવા આપણ હવે આપણા સ્વપ્ન જરૂર ઘડવાના છે જો ઈચ્છા પૂરી થવી એનો અર્થ છે કે ઈચ્છા પૂરી થવી હવે આપણી આ ઈચ્છા છે ને એ ખૂબ જલ્દી પૂરી થઈ જ જશે અત્યાર સુધી તમે શું કહેતા હતા મારે લાંબુ વેકેશન જોઈએ છે મારે સ્કૂલે જવું નથી મારે રજા જોઈ છે મારે થોડો ફ્રી ટાઈમ જોઈ છે એવું બધા કહેતા હતા વેકેશન તો આપણે હતું જ પણ તો પણ તમે ઘણીવાર એમ કહેતા હતા કે મારે લાંબુ વેકેશન જોઈ છે મારે સ્કૂલે જવું નથી પણ હવે તમારી બધાની ઈચ્છા શું છે કહો તો હા ક્યારે શાળા ખુલે અને ક્યારે હું સ્કૂલની અંદર જાઉં મારા ક્લાસરૂમની અંદર બેન્ચ ઉપર બેસીને અને મેડમની સામે હોય અને અમે બધા ફ્રેન્ડ્સ સાથે બેસીને અભ્યાસ કરીએ આ ઈચ્છા છે ને તો આપણે પ્રાર્થના પણ કરીએ કે આ ઈચ્છા છે એ ભગવાન અમારી જલ્દી પૂરી કરી દે અને હવે તો આપણી ઈચ્છા છે એ થોડા સમયમાં જલ્દી પૂરી થઈ જ જશે અને આપણે એની પ્રાર્થના પણ કરવાની છે કે જલ્દી પૂરી કરી દો કે હું મારી શાળામાં જઈને અભ્યાસ કરી શકું છે ને બધાની આ જ ઈચ્છા કે હવે હું જલ્દી શાળાએ જાઉં અને ત્યાં જઈને વાંચન લેખન કરું જો અત્યાર સુધી આપણને કદર જ નહોતી કે સ્કૂલે જવું હતું તો રજા જોતી હતી રજાની આપણે બહુ રાહ જોતા હતા પણ હવે આપણને રજા જોતી ન
नथी नथी જોતી ને મારે નથી જોતી તમારે ન જોતી ને કે હવે તમે જલ્દી આવો તો આપણે જલ્દી થી સાથે અભ્યાસ કરીએ તો આપણી ઈચ્છા પણ શું થઈ જશે પૂરી થઈ જ જશે ભગવાન છે આપણે એમાં એક વાક્ય બનાવી શકીએ કે હવે અમારી શાળામાં જવાનું સપનું પૂર્ણ થવાનું છે કે થઈ જશે એમ પણ લખી શકીએ લખી શકીએ ને બાળકો અને આપણે એવું જ વાક્ય લખવું છે કે જલ્દી જલ્દી આપણે સ્કૂલ ચાલુ થઈ જાય અને છેલ્લું જુઓ હવે આ તો બહુ જ સરસ છે અને હવે તો એનું તમે બહુ સારી રીતે સમજી પણ શકો છો મારા સમજાવ્યા પહેલા જો પાછું શું છે કિંમત કરો એટલે કે કદર કરો હવે આપણે કોઈ પણ વસ્તુ કે કંઈ આપણને મળે તો એની આપણે શું કરવાની છે કિંમત કદર કરતા શીખવાનું છે ને કે એનું મૂલ્ય કેટલું છે ઈ આપણે શું કરવાનું છે બાળ મિત્રો સમજવાનું છે ને કે આપણે અહીં પાઠમાં જોયું હતું કે શું હતું સાધુ અને મોજીનું હતું તેમાં હતું ને કે સાધુ છે ઈ મોજીની કદર કરે છે કે કિંમત કરે છે તો અહીંયા હું તો મારું ફેવરિટ વાક્ય લઈ લઉં ને કે હવે વિદ્યાર્થીઓ શાળાની કિંમત કરે છે શા માટે આટલો લાંબો વેકેશન અને એ પણ ઘરે બેસીને આપણે અભ્યાસ કરીએ છીએ તો હવે તમને એમ થયું હશે નહીં ઘરની બહાર ભલે અમે 5 કલાક શાળાએ જતા હતા પણ એ 5 કલાક એવા હતા કે એને યાદ કરીએ પણ આપણે ખુશ થઈ જતા હતા કે એને આપણે ત્યાં જઈએ તો આપણો આખો દિવસ છે એકદમ સરસ થઈ જતો હતો શિક્ષકોને મળીએ વિદ્યાર્થીઓ એટલે કે આપણા જે સહપાઠી મિત્રો છે એની સાથે આપણે અભ્યાસ કરીએ અને એ અભ્યાસ કરવાની કેવી મજા આવતી હતી અત્યારે આપણે એ દિવસોને યાદ કરીએ છીએ કે આગળ અમે કેવા સાથે ભણતા હતા બાર ગ્રાઉન્ડમાં રમવા જતા હતા બધી જ પ્રવૃત્તિઓ શું કરતા હતા અને ત્યારે શું થતું હતું તમને ભણવા બેસાડીને ને કલાક લેક્ચર પૂરો થઈ ને કે હા ચાલો બ્રેક મળી મજા આવી એવું કરતા હતા ગ્રાઉન્ડ ઉપર જવું હોય તો ઘણી વાર રમવું ન હોય ને તો આપણે બાના બતાવીએ નહીં મારે રમવું નથી મને મજા નથી આ છે તે છે એવું કરીએ અને ઘણા બધા નથી પણ કરતા મજા આવે છે ઘરે પણ આપણે એવું કંઈક ને કંઈક વસ્તુ છે ત્યારે એમ કરતા હતા પણ અત્યારે આપણને એની સાચી કદર થઈ કે ના જે હતું એ સારું જ હતું બસ આપણને એની કદર હતી ને બાળકો કોઈ પણ વસ્તુ આપણી પાસે હોય ને ત્યારે આપણને એની છે ને કદર જ ના કેમ કે એ વસ્તુ આપણને એમને મળી જાય છે જેમ કે અત્યારે જોઈએ તહેવારો છે તમને બધી જ વસ્તુઓ છે ને વહેલા પહેલા જ તમારા પેરેન્ટ્સ તમને અપાવી દે છે તમારી બધી ઈચ્છા પૂરી કરી દે છે તો તમને એમ પણ કહેવું પડે છે સાથે સાથે કે સાચવીને સંભાળીને આનો ઉપયોગ કરજો કેવું પડે છે ને શા માટે કે તમે એને સાચવતા નથી એટલે બાળકો કોઈ પણ વસ્તુ હોય કે કંઈ જ હોય તો એની આપણે છે ને વ્યવસ્થિત કિંમત તો કરવી જ જોઈએ એ વસ્તુ કે એ વ્યક્તિ કે જ્યારે આપણી સાથે ના હોય ને ત્યારે આપણને એની છે ને કદર થાય છે કે નહીં આ હતું કે આ વ્યક્તિ આપણી સાથે હતા તો ત્યારે આપણને કેટલો ફાયદો હતો અને એની કિંમત છે એ આપણી પાસે ના હોય ને એ વસ્તુ કોઈ ત્યારે આપણને થાય છે જેવી રીતે અત્યારે શાળાનું થાય છે ને કે અરે શાળામાં જે મજા આવતી હતી એ અત્યારે મજા આવતી નથી પણ હા મને આશા છે કે હવે આપણે જ્યારે ફરીથી આપણે પાછા બધા મળશું ને ત્યારે તમને બધાની અંદર ચેન્જ આવી ગયો હશે કેમ કે સો ના ના હવે તો મારે સન્ડેની રજા નથી જોતી એમ કહેશો તો કદાચ તો કહેશો ને કે ના અમારે સન્ડે પણ તમને મળવું છે તો બાળકો આ હતા આપણા રૂઢિ પ્રયોગ અને આવા તો ઘણા બધા પ્રયોગો છે એટલે હવે જે છે કઈ જ વસ્તુ તમને મળી ને તો એની સરસ મજાની કિંમત એટલે કે કદર કરતા તો શીખી જ જાજો હા અને બધા જ આ રૂઢિ પ્રયોગો છે એ વ્યવસ્થિત રીતે શું કરવાનું છે સમજવાનું છે અને હવે આપણે ફરી મળીએ તો ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ